હે તમે બેઠા છો હું મારો જીવ ગયો જાય છે ને તમે બેઠા છો હું થયો પણ હવે આ મારા ઘરેણા નથી ક્યાં ગયા ઘરેણા તારા ક્યાંક મુકાઈ ગયા છે આડા હાથા ક્યાંય નથી મુકાઈ ગયા મેં પાકીટમાં છે ને મારા ખાનામાં મૂક્યા હતા મેં ધોમણા પહેરવા નથી ને તો હાચવીને મૂકી દઉં પણ અત્યારે નથી આ તમે બહેરા લોકો છે ને કોઈ કામનું ઠેકાણું હોય નેહા ગોવિંદ પણ મંગળસૂત્ર ને છે ને એવું તો બધું મારે હાલતા જોઈએ કે નહીં ઘડી ઘડી ક્યાં લોકર માં લેવા જાવું તમે ચિંતા નહીં કરો ક્યાંક તમે આડાવાળા મૂકીને ભૂલી ગયા હશો એટલે તમને જો મળી જશે થોડી નિરાત રાખો અને અમે તમે મમ્મી છે ને ભૂલક કરજો વચ્ચે પણ એક વખત ખબર એક બુટ્ટી મૂકીને ભૂલી ગયા હતા મેં શોધી આપી હતી ખબર ને પેલા કબાટના નીચે મૂકી દીધી હતી બોલો આ વખતે એવું જ થયું હશે હું મમ્મી તમે આ વખતે મને યાદ જ છે મેં ડ્રોવરમાં મૂકી તો શું એને પાઠ આવ્યો કે ઉડી ગઈ શું વાત કરો મમ્મી તમે ઓ બેટા એવું ના હોય હવે કે છે તો વાત તો બરાબર જ હશે ને એને મૂકાવીને ન ખબર હોય બધી વસ્તુની ઘરેણા મૂકતી હતી ને આ તો ઓલી ચીબલી આવી હતી કચરા પોતા કરવા એનું ધ્યાન હતું પૈસા ઘરેણા આ જોઈને કોઈને પણ લાલચ આવી શકે છે તો નક્કી જ એ લોકો એ દિવસે રજા લઈને ગયા છે ને એટલે જ એ લોકો અહીંયાથી કંઈક ને કંઈક બહાનું કરીને જતા રહ્યા છે અને 100% પણ બાપુજી શું કરીએ આપણે પોલીસ કમ્પ્લેન કરીએ હું શું કહું શું પોલીસ કમ્પ્લેન અરે એમ કઈ જોયા જાણ્યા વગર પપ્પા થોડી કોઈને કમ્પ્લેન કરાય અને એમ કોઈના પર બ્લેમ ના કરી શકીએ આપણે અરે પણ એણે જોયું મે પર્સ મૂક્યું ને એને ખબર હતી કે આમાં ઘરેણા છે અને મૂકે છે ઠીક છે હવે આપણે કઈને કઈ રસ્તો તો કરવો પડશે બાપુજી હવે તમે જ કયો આપણે સીધા પોલીસ સ્ટેશન જઈએ અત્યારે ના બેટા મને તો એવું લાગે છે કે આ છે ને ઘરેણા લઈને આ લોકો ભાગી ગયા છે અને આપણને ખબર નથી પડવા દીધી બાનું જેવું કાઢ્યું કે એ છોકરીની મા કંઈક બીમાર હતી એવું એટલે આપણે રજા આપી દીધી પણ એક કામ કર્યું આપણે એને ફોન કરીને પૂછી લેવી એટલે જો ફોન ઉપાડે અને વાત કરે તો આપણને ખબર પડે અને ન આવે ને તો પછી પોલીસ કેસ કરવી ઠીક છે હું મારી પાસે નંબર છે અશોકનો આ તો ફોન લગાવ્યો મને તો લટિયાળી ઉપર પહેલેથી જ શક હતો બકુલભાઈ બોલું છું અરે યાર રાધા રાધા આ નંબર પર ફોન કરતી હતી મારા મમ્મી ને તો છે ને હવે થોડું ઘણું 50% ફેર પડ્યો છે ઓ હા હું શું કહું છું કે અત્યારે આ કામમાં બહુ તકલીફ પડે છે તો તમે કેટલા દિવસમાં પાછા આવશો એ સાહેબ અમે છે ને કાલ જ પાછા આવવાના છે અમે છે ને આજે બસની ટિકિટે કરાવી દીધી છે અશોક એટલે અમે આજે બસમાં બેહી જ જવાના છે હા ઠીક છે તો ને અશોક બંને સાથે આવજો હા હા અમે બે જણા આવી જાવ તમે કાઈ ટેન્શન લ્યો માં હવાર થાય ને કાલે તા તો અમે પહોંચી જાશું હા ઠીક છે સારું ચાલ હા જોયું આવું હોય તો એ લોકો કઈ થોડા કાલે પાછા આવતે આવી રહ્યા છે ને કાલે આવે ત્યારે પૂછી લેજો જે પૂછવું હોય હા તો એ આવશે ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે આપણને પણ જો ઘરમાંથી બીજું તો કોણ ચોરી કરે અત્યારે તો આપણા ઘરમાં બીજું કોઈ છે જ નહીં બહારની કોઈ વ્યક્તિ આવતી જતી નથી આ બહારના બે માણસો આ બે જ જણા છે અને બાપુજી આજકાલના ચોર છે ને બહુ હોશિયાર થઈ ગયા છે ચોરી કરીને પછી સાવકાર બને છે એટલે કદાચ આપણે એ લોકો ઉપર શંકા નહીં કરીએ એ હિસાબે પણ પાછા આવતા હોય એટલે આ દુનિયા છે કાંઈ પણ થઈ શકે એટલે તારે એટલું બધું કોઈનું ફેવર લેવાની જરૂર નથી મને ખબર છે ઘરમાં નોકરીની જરૂર છે તું એમનો એટલો બધો ફેવર લે છે પણ અત્યારના સમયમાં કાંઈ પણ થઈ શકે છે અત્યારે તો ફોનમાં હા પાડી જ ખાલી એ આવી જાય ને તેની વાત સાચી સાહેબ આવ્યા પછી જે પણ થશે અને જ્યારે એમ થશે ને કે હા આ લોકો જ ચોર છે ત્યારે આપણે સાબિત કરી બતાવશું ને ત્યાંની વાત ત્યારે બાકી ત્યાં સુધી આપણે કોઈને ચોર ના કહી શકીએ મમ્મી પણ મારા ઘરેણા
મળી જશે મમ્મી, શાંતિ. તમે બેસો, હું તમારા માટે શરબત લઈ આવું. એક તો તારો નેઠો નહીં ક્યાંય મૂકવાનો. દર વખત છે ને કઈક ને કઈક પ્રોબ્લેમ હોય તમારા લોકો. યાદ જ છે કે મેં ડ્રોવર માં જ મૂક્યા હતા. આ વખતે તો મને પાકું યાદ છે. પણ ડ્રોવર માં ન મુકાય, ખબર છે, તિજોરી છે ઘરમાં, તો તિજોરી માં મૂકીને ચાવી આપણી પાસે રાખવાની હોય, કોણ લઈ જાય? પણ એમાં લોકે છે, બધું છે. હા, નક્કી છે ને, એને લીધા છે. ચાવી ક્યાં મૂકી હતી તમે? બેસ, ઈ કયો ચાવી ક્યાં મૂકી હતી પૂછો મમ્મી ને. ઠીક છે, હવે બધી બધી ખોટી પંચાયત કરીને કઈ ફાયદો નથી. કાલે લોકો આવશે એટલે બધી ખબર પડી જશે. સારું, તમે તબિયત નહીં બગાડો, એ લોકો આવશે ને એટલે બધી ખબર પડી જશે. બેસો પપ્પા, હું શરબત બનાવી લઉં. શરબત બનાવી આપને, નકર એમ છે ને પછી પ્રેશર ઘટી જાય. ઠીક છે, બેસો બાપુ. શરબત માં ખાંડો નતા? એ હા બાપા, ખબર છે. નિસે ને નક્કી લઈ ગઈ છે, મને ખબર જ છે. મને ખબર છે, ઈસ લઈ ગઈ છે ઘર એના. બસ હવે તમે ચૂપ થાવ, તમારે કઈ બોલવું નથી. આ છે ને યોલા આવશે ને ત્યાં સુધી એની લપ ચાલુ રહે, એકની એક કેસેટ વગાડ્યા કરશે. એક તો ધડો કાંઈ હોય નહીં તમારો, ધ્યાન રાખો નહીં, અને હવે બંધ કરો બધું. પણ મારી વીટી મને બહુ ગમતી હતી, કેવી યારી તો નસીબ માં છે પાછી આવશે. હવે બે દી અમારે કેમ નીકળશે, કેમ કરીને કાઢું? એક મને એમ થાય છે કઈ આવે ને કઈ એને પૂછું. ખબર જ હતી મને કે રડતા હશો રોમાં. આમ રડવાથી ઘરેણા પાછા આવી જશે. પણ મને મંગળસૂત્ર, વીટી બધું કેટલું ગમતું હતું, તને ખબર છે? હા, મારી હમણાં એનિવર્સરી ગઈ ને ત્યારે તારા પપ્પાએ મને વીટી ગિફ્ટમાં આપી હતી, અને બહુ ગમતી હતી. મને ખબર છે, તમને છે ને ઘરેણાનો બહુ શોખ છે ને, ઘરેણા તમારા બહુ જ પ્રિય છે. પણ હું એમ કહું છું કે રડવાથી કોઈ ફાયદો નથી. કાલે પેલા લોકો આવે છે ને, એ આવશે એટલે આપોઆપ બધી જે પણ વાત છે સામે આવી જશે, કે એ લોકોએ લીધા છે, કે પછી આપણા ઘરમાંથી કસે ગયા, કે તમારથી કસે મુકાઈ ગયા છે, જે પણ હશે એ ખબર પડી જશે. પણ એ લોકો થોડા એમ કહે કે અમે લીધા છે એમ નહીં કહે, તો આપણે પછી પછી પોલીસ ફરિયાદ કરશું ને મમ્મી. પણ એમ કહું છું કે તમારી તબિયત શું કામ બગાડો છો? આ ઘરેણાના લીધે તમારી તબિયત બગડે કે નહીં? આ એમાં રડી રડીને પાછું આવવાનું છે કંઈ? હું બધું સમજું છું, પણ હું કરું? એ મને આ મારું પાકીટ ને ઘરેણા એવા હામાં નજરે તરે છે ને, આખી રાત ઊંઘે નથી આવતી, શું કરું? ખબર છે, અમારા માટે તો છે ને મોટું ઘરેણું તમે છો, સમજ્યા? અને તમે તમારી તબિયત બગાડશો તો અમે શું કરશું પછી? અને આ પપ્પાની પણ તબિયત સારી નથી રહેતી, ખબર છે ને, એમને ડાયાબિટીસ છે, બીપી હાઈ થઈ જાય છે. એ આખી રાત નહોતા સૂતા, હું રડતી હતી ને એટલે. હા, એટલે જ કહું છું, તો પછી તમારે પપ્પાને હિંમત આપવી પડે ને. સારું, હાલ બસ તું કહેશો ને તો બંધ કરી દો બસ. હા, અમારા છે ને સોનાના ઘરેણા કરતાં તમે અને પપ્પા એ સૌથી મોટું ઘરેણું છો અમારા માટે. બધી વાત હાસી, અત્યારે તને ખબર છે આ હોનાના ભાવ ક્યાં પૂગ્યા છે? હવે એક તોલું કરાવવું હોય ને તો એ આપણે 17 વાર વિચાર કરવો પડે. હા, તમારું કેટલું ઘરેણું હતું ભગવાન, કેટલું ઘરેણું હતું, છતાંય આવ્યું તો આ ઘરેણા ઉપર જ, બરાબર ને મમ્મી? મમ્મી બસ કાલે આવે છે ને, કહ્યું ને તમને, એટલે વાત પતાવો અહીંયાથી. હા, તે વાંધો નહીં, હવે ક્યારે હવાર પડે અને ક્યારે એ લોકો આવે અને ક્યારે હું એને પૂછી લઉં, પૂછી લેજો તમે આવે ને એટલે પહેલાં એને પૂછી લેજો. અને આપણે છે ને આ 2-4 દિવસમાં હું વિચાર કરું છું, મેં છે ને થોડા થોડા કંઈ પૈસા ભેગા કર્યા છે, તો તમારા માટે છે ને મસ્ત મજાની સોનાની બંગડી લઈ આવીએ, શું કહેવું? પણ બટા મારે તો બંગડી છે જ ને, અત્યારે એવું હોય ને તો તારું બ્રેસલેટ તું કરાવી લે, તને બ્રેસલેટનો બહુ શોખ છે ને એટલે. નહીં, તમારી બંગડી મારી પાસે પડ્યું જ છે બધું, આ તો મને પહેરવાનો શોખ નથી ને એટલે હું નથી પહેરતી, તમને ગમે છે ને એટલે તમે પહેરજો. હા, તે વાંધો નહીં, સારું હાલ. ચલો તો હવે એક સ્માઇલ આપો ને મસ્ત મજાની. સારું, જમવાનું શું બનાવું? જમવાનું ને જે શાક હોય ને એ શાક ને દાળ ભાત બનાવી નાખ, અને આ તારાથી થાય ને તો દાળ ભાત બનાવી, નકર ખાલી શાક રોટલી બનાવી નાખ. તો મારો તો મૂડ નથી એટલે હું તો રસોડામાં નથી આવવાની, અને મારે છે ને આજે જમવું નથી. તમે આરામ કરો, આરામથી બેસો, અને એવું હોય ને તો ટીવી ચાલુ કરીને ટીવી જોવો, એટલે માઇન્ડ છે ને એમાં ડાયવર્ટ થઈ જાય. હવે ન્યાય મારું નથી મન લાગતું ટીવીમાં, મને ઘરેણા સિવાય અત્યારે કાંઈ ન દેખાય. ટીવી આવી રહ્યું છે અંદર, ક્યું પેલું તમને બહુ ગમે છે પેલું? કયું? આ ઓલું શું કહેવાય, અત્યારે મને હવે નામે નહીં યાદ આવે. હા, હું કરાય ને એટલે આવશે. તમારે પેલું મેરા નામ જોકર, હા એ આવી રહ્યું છે. જાઓ જાઓ જાઓ, તમે એ જો, હું છે ને ફટાફટ રસોઈ બનાવી દઉં. રીંગણ નાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું, એમ ટેસ્ટી આંગળા ચાટીને ખાઈ જાઉં ને એવું. હા, તે વાંધો નહીં, સારું હાલ તું જા. ભલે, હું ટીવી જોઉં થોડીક વાર. સારું.
જોયું તે હે આપણે ખાલી થોડાક દી બહાર ગયા છે વાહે ફોન કર્યો ને હા ફોન તો કરે જ ને ઈ લોકો એટલે વાત જ એ છે કે તે અને મે છે ને આ ઘરમાં બહુ સારી રીતે કામ કર્યું ને એટલે નકર તો ઈ બીજા નો રાખી દે સારી રીતના તો આપણે કામ કરીએ છે ને પણ ઈ લોકો ઘરમાં કેટલા જણા છે છ જણા અને પછી કેટલું કામ કરવું પડે આની પહેલા આપણે ઓલા ઘરમાં હતા ને 8 જણા હતા ઈ 8 જણા હતા ને તો એમાં તો છે ને તૈન તો છોકરાવ જ હતા આ તો કોઈ છોકરો નથી બધાય ઢાંઢા ઢાંઢા જેવડા છે ને એકને પંજાબી ખાવું હોય ને એકને મનસુરિયન ખાવું હોય ને પછી ઈ મેડમ થોડી કઈ બધાય ના રા રાખે એટલે પછી આપણે તો વાહે ફોન કરે જ ને એવું નો બોલાય આપણને કામ મળે છે ને સમજે તો કામ તો હવે ભાઈ મળી રહે હું તું તમને શું કહું છું કે આપણે છે ને થોડાક દી અહીંયા કામ કરશું ને પછી બહુ કામ અહીંયા વધી જાય છે ને કેવડું મોટું ઘર છે પછી આપણે પાછા આટો મારી આવશું ક્યાંક બસ હો એવું કાંઈ આપણે નથી કરવું આપ એક તો આ સારું ઘર કામ હાટું મળ્યું છે ને હવે તું કહેશો કે નથી ગમતું એટલે એટલે સારું ઘર તો છે એમાં કઈ ખોટું નથી પણ થોડાક દી અને થોડાક દી આપણે આટો મારવા વયું જ હોય આરામ કરવા માટે ઈ બાન મારે ફોરો થઈ જાય ને હું અહીં આખો દી કામ કરી કરીને થાકી જાઉં છું અને પાછી જો મને હવે હાડ્યું ને એવું પહેરાવે એમાં હું થઈ ગયું તો સારી વાત કહેવાય ને અને બીજે છે ને આપણે ક્યાંય નથી જવું કામે આ છે ને ઘર હારામ સારું છે બહુ વાતની એક વાત ના આપણે તો છે ને બીજે જવું થોડાક દી અને થોડાક દી આપણે બીજે જતું રહેવાય એટલે આપણે છે ને આમ મજા આવી જાય હું મજા આવી જાય નકરો ફર્યા ફર થોડું કરવાનું હોય એક જગ્યાએ કામ કરવી ને તો કાકા આપણી છે ને પ્રગતિ થાય અરે હું તમને હાસું કહું છું હવે છે ને આપણે અહીંયા થોડાક દી જ કામ કરશું આપણે વધારે નહીં કરીએ મારાથી તો છે ને એટલું કામ થતું જ નથી પાછું એક ટાઈમ એક દી કંઈક બનાવવાનું હોય તો બરાબર છે આ તો રોજ એકને પંજાબી એકને ચાઇનીઝ ને એકને ઓલી મોટી માલકી ને મોટા સાહેબને તો ભાખરિયું જોઈએ જેવા તૈન તૈન હું કેમ રીતે બનાવું મને અહીંયા નથી પહોંચતું હવે બહુ કરી તે વાંધો નહીં હવે તારી જેવું કોણ થાય પણ આ છેલ્લી વાર પછી જ્યાં જાવીને નિંજન ટકવું પડશે અને અહીંયા હું ત્યાં જાવીને એટલે હું હાલ વાત કરી લઈ કે થોડાક દી પછી અમે બીજે કામે જવાના છે હા તમે વાત કરી જ લેજો ને પગારની ચોખવટ કરી લેજો કે અમને પગાર અમારો આપી દેજો બધું ભલે વાંધો નહીં હવે હાલ તો હા હાલો અને હવે કેમ સમજાવી